માંગરોળ તાલુકા હેલ્થ ઓફિસ ખાતે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની કલ્યાણકારી વ્યક્તિગત યોજનાઓ જે ગ્રામ્ય કક્ષાએ ઘર ઘર સુધી પહોંચે અને તેમના લાભો દરેક વ્યક્તિ લઈ શકે તે માટે બાળ સુરક્ષા એકમ અને સમાજ કલ્યાણ બાળ સુરક્ષા એકમ જૂનાગઢ દ્વારા સવારે 9 થી 4 સુધી આશા વર્કર બહેનો સાથે એક દિવસીય જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. માંગરોળ તાલુકા હેલ્થ ઓફિસ ખાતે યોજાયેલા કાર્યક્રમની શરૂઆત ભારતીય પરંપરા મુજબ દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી. ત્યારબાદ પ્રાર્થના કરવામાં આવી હતી અને આવેલ મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું. માંગરોળ તાલુકા હેલ્થ ઓફિસ ખાતે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની કલ્યાણકારી વ્યક્તિગત યોજનાઓ જે ગ્રામ્ય કક્ષાએ ઘર ઘર સુધી પહોંચે અને તેના લાભો દરેક વ્યક્તિ લઈ શકે તે માટે આશા વર્કર બહેનો સાથે એક દિવસીય જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમની અંદર દિલીપભાઈએ UDID વિશે વિસ્તૃત માહિતી પૂરી પાડી હતી. તો કિરણબેન દ્વારા જે જે એક્ટ 2015 અને બાળ લગ્ન એક્ટ 2006 વિશેની માહિતી પૂરી પાડી હતી. તો રમેશભાઈ દ્વારા ICPS યોજનાઓ વિશેની વિસ્તૃત માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. રમણીકભાઈ દ્વારા દત્તક વિધાન અને બાળ મજૂરી વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જ્યારે રિંકલબેને સમાજ સુરક્ષા ખાતાની યોજનાઓ વિશેની વિવિધ માહિતી અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. નિરૂપાબેન દ્વારા પોક્સો એક્ટ 2012 વિશેની સંપૂર્ણ માહિતી અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યા હતા. સંપૂર્ણ જાગૃતતા લક્ષી કાર્યક્રમ આપવામાં આવ્યું હતું. તેમજ આશા વર્કર બહેનોએ પ્રોજેક્ટર દ્વારા પણ સંપૂર્ણ અને સચોટ માહિતી અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકારની જે વ્યક્તિલક્ષી યોજનાઓ છે, કલ્યાણકારી યોજનાઓ, તેમાં દિવ્યાંગને લગતી જે કલ્યાણકારી યોજનાઓ છે તેમજ બાળકોને લગતી જે કલ્યાણકારી યોજનાઓ છે તેનો લાભ ગ્રામ્ય કક્ષા સુધી ઘર ઘર સુધી પહોંચે એ માટે જિલ્લા બાળ સુરક્ષા એકમ તથા જિલ્લા સમાજ સુરક્ષાની કચેરી અને આરોગ્ય વિભાગ સાથે સંકલન કરીને આજ એક દિવસીય જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બહોળી સંખ્યામાં આશા વર્કર બહેનો હાજર રહ્યા હતા અને અમારી જે જિલ્લા સમાજ સુરક્ષાની અને જિલ્લા બાળ સુરક્ષા એકમની જે વિવિધ યોજનાઓ છે બાળકોને લગતી અને દિવ્યાંગોને લગતી તેની માહિતી આપવામાં આવી હતી અને અમે જે કાયદાઓ સાથે કામ કરીએ છીએ તેમની પણ માહિતી આપવામાં આવી હતી અને આ કાર્યક્રમને સફળ બનાવવામાં જે જિલ્લા પંચાયતના પ્રમુખ છે તેમણે પણ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે પણ હાજરી આપી હતી. ઉપરાંત બાળ સુરક્ષા અધિકારી અને તેમની ટીમ તથા સમાજ સુરક્ષાનો સ્ટાફ પણ હાજર રહી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો અને આરોગ્ય વિભાગના જે સાહેબ છે તે પણ કાર્યક્રમને સફળ બનાવવામાં તેમણે પણ ખૂબ સાથ સહકાર આપેલો છે. તો એ બદલ એમનો પણ ખૂબ ખૂબ આભાર અને આ કાર્યક્રમનું આજ એક દિવસીય આયોજન કરેલું હતું. આંગણવાડીની આશા વર્કર બહેનો કે જેઓ દરેક ગામડાઓ સાથે સંકળાયેલી હોય છે અને તેમના દ્વારા જ ગામડાઓમાં આ કલ્યાણકારી યોજનાઓ જરૂરિયાત ધરાવતી વ્યક્તિને માર્ગદર્શન અને માહિતી પૂરી પાડી શકાય અને લોકોમાં જાગૃતતા લાવીને લાભો અપાવી શકાય તેવી વિવિધ બાબતોને ધ્યાનમાં રાખીને આશા વર્કર બહેનો સાથે માંગરોળ તાલુકા હેલ્થ ઓફિસ ખાતે જિલ્લા બાળ સુરક્ષા એકમ અને સમાજ કલ્યાણ બાળ સુરક્ષા એકમના ઉપક્રમે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મારું નામ RC મેડા, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી. આજરોજ અમે છે એ આશા વર્કર બહેનો જે છે કેશોદ તાલુકા માંગરોળ તાલુકાની આ બહેનો સાથે છે અમે એક કાર્યક્રમ યોજેલો છે. આ કાર્યક્રમ દરમિયાન છે એ બાળકોને લગતી યોજનાઓ, બાળકોને લગતા કાયદાઓ તેમજ સમાજ સુરક્ષાને અંતર્ગત જે કાંઈ યોજનાઓ ચાલે છે એ યોજનાનો પ્રચાર પ્રસાર છે એ છેવાડાના લોકો સુધી, દિવ્યાંગ લોકો સુધી પહોંચે એના માટેનો આ અમે એક સેમિનારનું આયોજન કરેલ છે, જેમાં ખાસ કરીને જે જિલ્લા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી સાહેબના સંકલન દ્વારા આ કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો છે. આ કાર્યક્રમ દરમિયાન માનનીય શ્રી જિલ્લા પંચાયતના પ્રમુખ સાહેબ હાજર રહ્યા હતા તેમજ અહીંના જે તાલુકા કક્ષાના હેલ્થ ઓફિસર છે ડાભી સાહેબ એમનો પણ ખૂબ ખૂબ અમને જે સપોર્ટ મળેલો છે એને કારણે છે એ અમારો કાર્યક્રમ છે એ સફળ બનેલો. આશા વર્કર બહેનો સાથે એક દિવસીય કાર્યક્રમ યોજાયેલ આ જાગૃતિ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ સેજાભાઈ કરમટા, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી શ્રી RC મહેડા સાહેબ, તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર ડાભી સાહેબ, પ્રોબેશન ઓફિસર RK ભલાડા, પ્રોટેક્શન ઓફિસર RM ચાંડલા, LCP OK
પી રામાણી અને અન્ય નામી અનામી અધિકારીઓશ્રીઓએ હાજરી આપી હતી. તો આ રીતે બાળ સુરક્ષા અધિકારી તેમજ તેમની ટીમ તથા સમાજ કલ્યાણ બાળ સુરક્ષાના સ્ટાફની હાજરી દ્વારા આ કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં માંગરોળ તાલુકા હેલ્થ ઓફિસના કર્મચારી અને આશા વર્કર બહેનો પણ બહોળી સંખ્યામાં જોડાઈ હતી. તેમજ સાથે સાથે કાર્યક્રમમાં આવેલ દરેક માટે ભોજનની પણ સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. અનિસ ગોદાણાનો રિપોર્ટ, માંગરોળ.